बैग फिल्टर, बैग फिल्टर, फैब्रिक फिल्टर, बैग हाउस, आ एक ने एक इक्विपमेंट ना अलग अलग नाम छे। वर्किंग जोई लिए पहला, हाउ डज इट वर्क। यहाँ थी गैस एंटर था से, आ जो एरो बताया हुआ चाहिए, ए रीतना बार थी गैस आ जे बैग से तुम्हारी बैग नी अंदर जैसे बराबर। आ बैग से तुम्हारी एक बे तर चार, आ चार तुम्हारे बैग्स छे, ये बाहर थी अंदर नी साइड जैसे तुम्हारी फ्लू गैस। वे बाहर थी अंदर नी साइड जैसे तो जे क्लीन गैस हसे ये तो अंदर जैसे, पर जे डस्ट पार्टिकल हसे ये अंदर नहीं जाई सके, तो ये बाहर स्टिक थई जैसे अहीं देखाय। एटले जो अहीं थई गया से बाहर स्टिक डस्ट ना पार्टिकल, ये अंदर नहीं जाई सके, तो आ रीतना तुम्हारी गैस क्लीन थशे। આ થઈ ગયું વર્કિંગ, એનું આ એનું આઉટલેટ છે, આ એનું ઇનલેટ છે। એન્ડમાં તમારે આઉટલેટની ને ઇનલેટની હાઈટ અસમ્પ્શનમાં આવશે, જોઈ લે ઇન્ડસ્ટ્રીમાં કેવું દેખાય। જો આ તમારું બેક ફિલ્ટર ઇન્ડસ્ટ્રીમાં આટલું મોટું હોય, નોર્મલી રેક્ટેન્ગ્યુલર જ હોય। જો આની આ લેન્થ છે અને આ વિડ્થ છે, લેન્થ મોસ્ટલી વધારે જ હોય। આપણે આ ટાઈપનું સ્ક્વેર ડિઝાઇન કરશું, જો આ છે, જો આ છે, આપણે સ્ક્વેર ડિઝાઇન કરશું। એલ ક્રોસ બી બંને સેમ હશે, સે સ્ક્વેર બરાબર। આ ટાઈપનું ડિઝાઇન કરશું તમને, જો પ્રેક્ટિકલી અત્યારે આપણે થિયરેટિકલ ડિઝાઇન કરવાની છે, ખાલી 7 માર્ક્સ મળી જાય એના માટે, એટલા માટે સ્ક્વેર બહુ ઇઝી પડશે, એટલા માટે આપણે સ્ક્વેર ડિઝાઇન કરશું। બાકી જો ઇન્ડસ્ટ્રીમાં ડિઝાઇન કરવાની આવે તો તમારે રેક્ટેન્ગ્યુલર જ કરવી પડશે, એ થોડી કોમ્પ્લિકેટેડ પડશે। જે આવી રીતની આ એની વિડ્થ છે અને આ એની લેન્થ છે, લેન્થ હંમેશા વધારે હોય। ઓકે, આ બધા થઈ ગયા બેક ફિટર બધું। હવે જઈ લઈએ આપણી થિયરટિકલ ડિઝાઇન, પહેલાં ડિઝાઇન ક્રાઇટેરિયા જોઈ લઈએ। હા, એ આ હા, તો ડિઝાઇન ક્રાઇટેરિયા જોઈ લઈએ હવે। હવે ડિઝાઇન ક્રાઇટેરિયામાં પહેલું છે તમારી કેન વેલોસિટી। નાઉ વોટ ઇઝ કેન વેલોસિટી? કેન વેલોસિટી એટલે તમારી, જો તમને બતાવું ફિગરમાં જ, આ તમારી વેટ ફિલ્ટર છે, એમાંથી જો આ જે ઓપન એરિયા છે, આ તમારો બેગનો એરિયા છે, અંદરની સાઈડ બેગનો, આ ઓપન એરિયા છે, આટલો આ ઓપન એરિયા છે, પછી આ ઓપન એરિયા છે, પછી આયરવા આ જે ઓપન એરિયા છે એમાં તમારી જે ગેસ મૂવ કરે છે ત્યાં જે વેલોસિટી હોય એ કેવી કહેવાય? તમારી કેન વેલોસિટી બરાબર। ઓપન એરિયામાં ગેસની વેલોસિટી હોય એ તમારી કઈ વેલોસિટી? કેન વેલોસિટી। એટલે કેન વેલોસિટી ક્યાં હોય? ઓપન એરિયામાં। તો સપોઝ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એવી હોય બરાબર, તો આ વેલોસિટી છે એ ઓપન એરિયાની છે, તો એરિયા કયો હોવાનો? આ ઓપન એરિયા તો હોવાનો તમારો, તો ઇનકેસ આપણે ઓપન એરિયા ફાઇન કરવો હશે તો આપણે કેન વેલોસિટી ઉપરથી ફાઇન કરી શકશું। ઓકે, સમજાઈ ગયું કેન વેલોસિટી? નાઉ એર ટુ ક્લોથ રેશિયો, એ તો નામ પરથી જ ખબર પડે છે, એર ટુ ક્લોથ રેશિયો બરાબર, એ સમજાવવાની જરૂર નથી, આઈ થિંક સમજી જશો બધા, ન સમજ પડે તો એ પૂછજો। અત્યારે બહુ ડીપમાં નહીં કરાવું, થોડું ફટાફટ કરાવીશ, જો કોઈને સમજ ના પડી હોય તો તમે છેલ્લે પૂછી લેજો। એર ટુ ક્લોથ રેશિયો આપણે પલ્સ જેટ મિકેનિઝમ જ યુઝ કરશું બધી ડિઝાઇનમાં, તો 1 થી 7.5 સેન્ટીમીટર એનું શું કહેવાય ક્રાઇટેરિયા છે,
1.7 सेंटीमीटर आइडियल है, एटले आपणे ऑलवेज 1.7 सेंटीमीटर पर सेकंड यूज करशो। ओके, एर टू क्लोथ रेशियो। बेगनी हाइट केटली हशे? 1.5 थी 7 मीटर, आपणे मोस्टली 5 अज्यूम करशू। बेगनो डायामीटर 150 टू 200 mm। सेंटर टू सेंटर डिस्टन्स એ અપ ટુ 300 mm। આ તમને હું શું કહેવાય, ન્યુમેરિકલ કર એક્ઝામ્પલમાં સમજાવીશ વોટ ઇઝ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ। સાઇડ ડિસ્ટન્સ 100 mm એ પણ સમજાવીશ કયું છે સાઇડ ડિસ્ટન્સ। હવે ઇક્વેશન કયા કયા યુઝ થાય છે? જો આપણે બે ટાઈપની ડિઝાઇન છે, ડિઝાઇન તો જો કે એક ટાઈપની જ છે, તમને ક્વેશ્ચનમાં એ રીતના પૂછાય કે ડિઝાઇન કરો બેગ ફિલ્ટર કે ફેબ્રિક ફિલ્ટર કે બેગ હાઉસ, ખાલી ફ્લો આપેલો હોય ને ડિઝાઇન કરવાની, જેમ આપણે વેસ્ટ વોટરની ડિઝાઇન કરતા હતા ઇક્વિપમેન્ટની, એ રીતના આ ટાઈપ વન થઈ ગયું। બીજા કેવા એક્ઝામ્પલ પૂછાય, બીજા તમારે પ્રેશર ડ્રોપવાળા આ ઇક્વેશન પરથી પૂછાય ને એ ટાઈપ ટુ, એટલે આ બે ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે બેગ હાઉસમાંથી। ટાઈપ ટુના વધારે પૂછાય છે આ ઇક્વેશનવાળા, એમાં પહેલાં તો આ ઇક્વેશન છે ડેલ્ટા પી ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી એફ પ્લસ ડેલ્ટા પી પી। નાવ વોટ ઇઝ ડેલ્ટા પી ઝીરો? ડેલ્ટા પી ઝીરો ઇઝ ટોટલ પ્રેશર ડ્રોપ, અને ડેલ્ટા પી એફ એટલે તમારો જે ફિલ્ટર બેગ છે એ ફિલ્ટર બેગના લીધે જે પ્રેશર ડ્રોપ આવે એ, અને ડેલ્ટા પી પી એ તમારા ફિલ્ટર બેગની ઉપર જે કેક જમા થાય છે, કેક એ કેકના લીધે જે પ્રેશર ડ્રોપ આવે એ છે તમારો ડેલ્ટા પી પી। બરાબર થઈ ગયું ત્રણેય વસ્તુ। હવે ડેલ્ટા પી એફ ને ડેલ્ટા પી પી ના ઇક્વેશન આવશે। ડેલ્ટા પી એફ નું ઇક્વેશન શું આવે? આર એફ ઇન્ટુ વી એફ। આર એફ શું છે? તમારું રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સના લીધે ફિલ્ટર બેગના લીધે, અને વી એફ તમારી ફિલ્ટરેશન વેલોસિટી। ઓકે, ડેલ્ટા પી એફ ઇઝ ઇક્વલ ટુ આર એફ ઇન્ટુ વી એફ થઈ ગયું। હવે ડેલ્ટા પી પી એસ ને વી એફ શું છે? એસ છે તમારો ફિલ્ટર ડ્રેગ ડ્યુ ટુ ડસ્ટ, અને વી એફ તમારી ફિલ્ટ્રેશન વેલોસિટી। હવે એમાં એસ અને વી ના ઇક્વેશન છે આ ડબલ્યુના, એસ એટલે આર પી ડબલ્યુ, આર પી શું છે તમારો કેકના લીધેનું રેઝિસ્ટન્સ, કેક અથવા ડસ્ટ બંને એક જ વસ્તુ થઈ, અને ડબલ્યુ શું છે તમારો માસ એરિયા કોન્સન્ટ્રેશન, એનું ઇક્વેશન છે એલ ડી વી એફ ઇન્ટુ ટી। LD એટલે તમારું ડસ્ટ લોડિંગ, VF એટલે તમારી ફિલ્ટ્રેશન વેલોસિટી છે, અને T એટલે તમારો ટાઈમ કેટલો અંદર ટાઈમ રહી તે। ઓકે, ઇક્વેશન થઈ ગયા। ડિઝાઇન સ્ટેપમાં ફર્સ્ટ આપણે ક્લોથ એરિયા ફાઇન કરશું, કઈ રીતના? તો આપણે એર ટુ ક્લોથ રેશિયો અઝ્યુમ કરવો પડશે, પલ્સ જેટ મારે કેટલો 1.7 સેન્ટીમીટર પર સેકન્ડ ક્રાઇટેરિયામાં જોયું એ પ્રમાણે, એના પછી ક્લોઝ એરિયા મળી જશે, ક્લોઝ એરિયા મળી જાય બરાબર, પછી આપણે એક એરિયાનો એક બેગનો એરિયા ફાઇન કરવો પડશે, તો જ એના પછી આપણને કેટલી બેગ યુઝ કરવી પડશે એનો આઈડિયા આવશે। તો એક બેગનો એરિયા ફાઇન કરવા માટે આપણે થોડાક અઝમ્પશન કરવા પડશે, ડાયામીટર હાઇટ એ બંને અઝ્યુમ કરવી પડશે। ડાયામીટરનો ક્રાઇટેરિયા છે 150 ટુ 200 mm, આપણે 200 mm અને હાઇટ આપણે 5 મીટર એ જ અઝ્યુમ કરશું, કારણ કે 5 × 0.2 mm ને મીટરમાં કરવું એટલે 1 થઈ જાય, એટલે એરિયા ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી એચ, ડી એચ તો 1 થઈ ગયું, પાઈ તો એરિયા ઇઝ ઇક્વલ ટુ પાઈ 3.14, ઇઝી કેલ્ક્યુલેશન થઈ ગયું એરિયા। હવે નંબર ઓફ બેગ્સ, તો ટોટલ એરિયા હોય ક્લોથનો એરિયા, આના પછી આપણને ક્લોથનો એરિયા તો અહીંયા મળ્યો, અને ક્લોથનો એરિયાના છેદમાં એક એરિયાનો એક બેગનો એરિયા, એટલે આપણને નંબર ઓફ બેગ મળી જશે, કેટલી બેગ યુઝ કરવી પડશે એ મળી જાય, કેટલી બેગ યુઝ કરવી એ થર્ડ સ્ટેપ કમ્પ્લીટ। ના વોટ ઇઝ ફોર્થ સ્ટેપ? તો ફોર્થ સ્ટેપ ઇઝ ડાયમેન્શન ઓફ બેગ ફિલ્ટર અથવા બેગ હાઉસ જે કહે છે, એના માટે તમારે એમાં ટોટલ એરિયા આવશે, ટોટલ એરિયા એટલે કયો તમારો ઓપન એરિયા પ્લસ ક્લોથનો એરિયા બરાબર, પછી સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ આવશે, પછી હોપરની બોટમ હાઇટ આવશે, ને પછી ટોટલ હાઇટ આવશે। ચાલો જોઈએ એક્ઝામ્પલ જ, પહેલાં આપણે ઇક્વેશનવાળા જોઈ લઈએ પ્રેશર ડ્રોપવાળા। તો એમાં શું પૂછ્યું છે?
During a test on a clean black bag filter, the filter breaks due to dust. At the end of the test period is 1000 newton minute per newton per minute per meter cube. And the resistance તમને S આપેલો છે, આ તમારો S છે, બિકોઝ આ ફિલ્ટર ડ્રેક છે એટલે તમારો S થયો. અહીંયા કીધું છે ફિલ્ટર ડ્રેક લખ્યું છે, ફિલ્ટર ડ્રેક એટલે તમારો S. એન્ડ RP આપેલો છે કેટલો છે, ફાઉન્ડ ટુ બી 3000 સેકન્ડની RP 3000 આપેલો છે. પછી ડસ્ટ લોડિંગ ઇન ધ ડર્ટી એર સ્ટ્રીમ ઇઝ ઓકે, તમને ડસ્ટ લોડિંગ આપી દીધું છે. જો આ ડસ્ટ લોડિંગ 5 ગ્રામ પર મીટર ક્યુબ, ઇફ ધ પ્રેશર ડ્રોપ ઇન્ક્રીઝિસ બાય 10 મિલીબાર. જો 10 મિલીબાર, તમને ક્વેશ્ચનમાં ખાલી ચેન્જ શેમાં આવશે ખબર? જો આમાં શું કીધું છે તમને, ડેલ્ટા પીપી આપેલો છે, તો તમને ખબર કઈ રીતના પડશે ડેલ્ટા પીપી આપેલો છે કે ડેલ્ટા પીએફ આપેલો છે કે ડેલ્ટા પી ઝીરો આપેલો છે? તો ક્વેશ્ચનમાં આ છેલ્લી લાઇન બહુ ધ્યાનથી વાંચવાની, ઇફ ધ પ્રેશર ડ્રોપ ઇન્ક્રીઝિસ બાય 10 બાર, ઇન્ક્રીઝિસ લખ્યું છે, તો ડેલ્ટા પીએફ એ તો કોઈ દિવસ ઇન્ક્રીઝ થાય નહીં, એ તો ફિક્સ હોય બરાબર. તો પ્રેશર ડ્રોપ ઇન્ક્રીઝ શેના ક્યાંથી થાય, શેના શેના લીધે થાય? તો જે કેક જેટલી વધારે ફોર્મ થતી જાય એટલી શું કહેવાય, પ્રેશર ડ્રોપ ઇન્ક્રીઝ થતો જાય. તો એ શું હોવાનું, ડેલ્ટા પી ધોવાનું, કારણ કે પ્રેશર ડ્રોપ ત્યાંથી ઇન્ક્રીઝ થાય. અને ડેલ્ટા પી ઝીરો ક્યારે હોય એ તમને કહી દો, ડેલ્ટા પી ઝીરો ક્યારે હોય, ડેલ્ટા પી ઝીરો તમને ક્યારે આપેલો હોય એ તમને ક્યારે ખબર પડશે? તો ક્વેશ્ચનમાં એવી રીતના લખ્યું હોય કે આટલો મેક્સિમમ પ્રેશર ડ્રોપ છે, મેક્સિમમ પ્રેશર ડ્રોપ અથવા એન્ડ પ્રેશર ડ્રોપ, અથવા એવું કીધું હોય કે આટલા ટાઈમ પછી આટલો પ્રેશર ડ્રોપ છે એમ, એ તમને ક્વેશ્ચનમાંથી ખબર પડી જશે. હમણાં છેલ્લે ક્વેશ્ચન બતાવીશ, એના પછી તમને સમજાવીશ, અત્યારે ક્વેશ્ચન નથી એટલે તમને ખ્યાલ નહીં આવે. આપણે અત્યારે આ એક્ઝામ્પલ પર ધ્યાન આપીએ, 10 બાર આપી દીધું છે, 10 મિલીબાર, મિલીબારને પાસ્કલમાં કન્વર્ટ કરી દેવાનું, મિલીબારનું થઈ જાય 1000 પાસ્કલ. ઓકે, બીજું શું આપેલું છે, બસ એસ્ટિમેટ ધ ટાઈમ ઓફ ટેસ્ટ પીરિયડ એન્ડ અવર, તમને ટાઈમ ફાઇન્ડ કરવાનું કીધું છે, ટાઈમ. ઓકે, ટાઈમ કયા ઇક્વેશન ઉપરથી મળશે, ડેલ્ટા પીપીના ઇક્વેશન ઉપરથી છે, ડેલ્ટા પીપીનું ઇક્વેશન આપણે ઉપર જોયું ને. ઓકે, ભાઈ ગિવન ડેટા લખી દીધા છે બધા, ડેલ્ટા પીપી, ડેલ્ટા આર એસ, આરપી, એલડી આટલું આપેલું છે બરાબર. હા, જો તમારે ઓલવેઝ એસને કેજી પર મીટર સ્ક્વેર પર સેકન્ડમાં કરવું, કન્વર્ટ કરી નાખવાનું. ઓકે, ન્યૂટન પર મીટર ક્યુબનું તો થઈ જાય છે, ન્યૂટન એ તો એમને એમ જ રહે, ખાલી મિનિટનું સેકન્ડમાં કન્વર્ટ કરવાનું. ન્યૂટન પર મીટર ક્યુબ એટલે તમારું શું થશે, કેજી પર મીટર સ્ક્વેર જ થશે, એ તો સેમનું સેમ 1000 ને 1000, પણ મિનિટનું સેકન્ડમાં કન્વર્ટ કર્યું એટલે 60 વડે ડિવાઈડ ઇન મલ્ટીપ્લાય કર્યું. હવે આરપી, આરપી એટલે તમારું શું થશે, રેઝિસ્ટન્સના લીધે કેકના લીધે. અને એલડી, એલડી તમારું શું છે, ડસ્ટ લોડ. ઓકે, આ બધા ડેટા તો તમને આગળ સમજાવી દીધા. હવે ઇક્વેશન મૂકી ડાયરેક્ટ, ડેલ્ટા પીપી ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ વીએફ. ડેલ્ટા પીપી ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ વીએફ, એસ ને વીએફ, અરે યાર, એસ અને ડબલ્યુ એ બંને ઇક્વેશન ઉપર જોયા એ પ્રમાણે એની વેલ્યુ મૂકી દઈએ આમાં એસ અને વીએફની, તો આવી રીતના આખું ઇક્વેશન આવશે. નાવ વિનો આરપી, વિનો એલડી, વિનો વીએફ, વિનો ટી, વી હેવ ટુ ફાઇન ટી. ડેલ્ટા પીપી આપણને ગીવન છે, તો એના પછી ટી મળી જાય ઇઝીલી. જસ્ટ યુનિટ કન્વર્સેશનનું તમારે ધ્યાન રાખવાનું છે, બાકી તો કોઈ ભૂલ નહીં પડે, બહુ ઇઝી એક્ઝામ્પલ છે.
બધી વેલ્યુ પુટ કરી દીધી, ઓનલી ટી ઇઝ અનનોન, ટી અહીંયા મળી જશે સેકન્ડમાં, એનો પછી અવર અવરમાં કન્વર્ટ કરી નાખ્યો 18.5. ઓકે 18.5 તો આ થઈ ગયો તમારો ફર્સ્ટ એક્ઝામ્પલ. ઓકે નેક્સ્ટ નેક્સ્ટ શું છે તમારું? ક્લોથ ફિલ્ટર હેઝ આર એફ અને આરપી વેલ્યુ તમને ગીવન છે, કેટલી છે? 24,000 અને 56,000 રિસ્પેક્ટિવલી. ધ ફિલ્ટર એરિયા તમને ફિલ્ટર એરિયા આપી દીધેલો છે 1600. હા હજી એક વાત તમને કહેવાની ભૂલાઈ ગઈ, આ એક્ઝામ્પલમાં તમને ફિલ્ટ્રેશન વેલોસિટી નથી આપી. જો ફિલ્ટરેશન વેલોસિટી ના આપી હોય અથવા કેલ્ક્યુલેટ ના કરી શકાતી હોય, બીકોઝ ફિલ્ટરેશન વેલોસિટી સેના પછી કેલ્ક્યુલેટ થાય, તમને એરિયા ગીવન હોય તો જ. તમને આમાં એરિયા ગીવન નહીં હતો તો ફિલ્ટરેશન વેલોસિટી તમારે અઝ્યુમ કરવી પડશે 0.01 મીટર પર સેકન્ડ. બરાબર, આ એક્ઝામ્પલમાં તમને અઝ્યુમ નહીં કરવી પડે બીકોઝ તમને ફિલ્ટરેશન એરિયા આપી દીધો છે. જો હવે બીજું હું આપ્યું છે તમને, આમાં ફિલ્ટર એરિયા આપી દીધેલો છે, ફ્લો રેટ ગીવન છે, ડસ્ટ લોડ ગીવન છે. વોટ યુ હેવ ટુ ફાઇન્ડ ઇઝ ધ માસ એરિયા કોન્સન્ટ્રેશન એન્ડ ધ પ્રેશર ડ્રોપ આફ્ટર 5 અવર. બંને યુનિટમાં પૂછે છે, ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં અને મિલીબારમાં. જો ગીવન ડેટા લખી દીધા, આર એફ આરપી વેલ્યુ ગીવન હતી, ફિલ્ટર એરિયા આપણને ગીવન છે, ફ્લો ગીવન છે, ડસ્ટ લોડ ગીવન છે. હવે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એવી, એના પછી તમને વેલોસિટી મળી જશે બીકોઝ એ ને ક્યુ તો નોન છે, એના પછી ફિલ્ટરેશન વેલોસિટી મળી જાય. આ મળી ગઈ 0.0075. ઓકે નાવ માસ એરિયા કન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવાનું છે, એનું ઇક્વેશન તમને નોન છે, ખબર છે, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એલડી વીએફ ઇન્ટુ ટી. તો એલડી નોન છે, વીએફ પણ નોન છે, અને ટી તમને કીધું છે 5 અવર માટે. જો આ રહ્યું તમારું ટી 5 અવર માટે. ઓકે ટાઈમ પણ ગીવન છે તો તમને એના પછી માસ એરિયા કન્સન્ટ્રેશન મળી ગયું 1.08 kg/m². અગેન યુનિટમાં ધ્યાન રાખજો, યુનિટમાં લોચો નહીં કરતા. પ્રેશર ડ્રોપ ડેલ્ટા પી ઝીરો ઇઝ ઇક્વલ ટુ પીએફ પ્લસ ડેલ્ટા પીપી. ઓકે તો પહેલાં આપણે ડેલ્ટા પી ઝીરો ફાઇન કરવાનું છે, પ્રેશર ડ્રોપ, ટોટલ પ્રેશર ડ્રોપ. તો આપણે જો અગેન ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે, તો પ્રેશર ડ્રોપ આફ્ટર 5 અવર ઇન ન્યૂટન પર મીટર સ્ક્વેર એન્ડ મિલીબાર. પ્રેશર ડ્રોપ 5 કલાક પછી પ્રેશર ડ્રોપ કેટલો હશે? તો 5 કલાક પછી એવું તો કીધું નથી કે આ તમે ફિલ વેરિયેબલ પ્રેશર ડ્રોપ ફાઇન કરો કે દસના લીડે જે આવે છે એ પ્રેશર ડ્રોપ ફાઇન કરો, ખાલી પ્રેશર ડ્રોપ ફાઇન કરો એમ કીધું છે. તો મતલબ ટોટલ પ્રેશર ડ્રોપ જ, ટોટલ પ્રેશર ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ આ ફિલ્ટર બેગના લીધે આવે છે, ફિલ્ટર બેગના લીધે જે પ્રેશર ડ્રોપ આવે છે એ, અને કેકના લીધે જે પ્રેશર ડ્રોપ આવે છે એ બંને. તો પહેલાં આપણે ફિલ્ટર બેગના લીધે જે પ્રેશર ડ્રોપ આવે છે એ ફાઇન કરી નાખીએ આર એફ ઇન્ટુ વીએફ. આર એફ શું છે તમારું ક્વેશ્ચનમાં ગીવન છે, આર એફ અને વીએફ તો તમે ફાઇન કર્યું, ફિલ્ટરેશન વેલોસિટી 0.0075, એના પછી તમને મળી જશે 180. બરાબર, આ તમે અહીંયા પાસ્કલમાં કન્વર્ટ કરી શકો, કારણ કે 180 kg/m² એટલે તમારું 180 પાસ્કલ હતા, એ બંને યુનિટ સેમ છે. ડેલ્ટા પીપી ફાઇન, ડેલ્ટા પીએફ તો ફાઇન કરી લીધું, ડેલ્ટા પીપી એસ વીએફ, એસની વેલ્યુ મૂકશું આરપી ડબલ્યુ ઇન્ટુ વીએફ. હવે ડબલ્યુની વેલ્યુ મૂકશું એટલે આ રીતના ઇક્વેશન થઈ જશે, બધી વેલ્યુ નોન છે, આરપી ખબર છે 5600, એલડી ક્વેશ્ચનમાં ગીવન છે 8 kg/m³માં કન્વર્ટ કરજો, ગ્રામમાં નહીં રાખતા, ગ્રામમાં રાખશો તો પછી યુનિટ નહીં, કેજીમાં જ રાખવાનું. વીએફ 0.0075 મીટર પર સેકન્ડ, ટી તમારો સેકન્ડમાં કન્વર્ટ કરવાનો એટલે તમને આન્સર આવશે 453.6 પાસ્કલ. ડેલ્ટા પીપી મળી ગયો, ડેલ્ટા પીએફ મળી ગયો, બંનેનો સરવાળો હતો ટોટલ પ્રેશર ડ્રોપ. એ જ તમને આ પૂછ્યું હતું ક્વેશ્ચનમાં, ટોટલ પ્રેશર ડ્રોપ.
આ થઈ ગયો તમારો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં, આ થઈ ગયો. હવે તમને પાસ્કલ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય એ તો તમને ખબર છે, પણ મિલીબાર એટલે આગળના એક્ઝામ્પલમાં જોયેલું, મિલીબારનું પાસ્કલમાં કન્વર્ટ કરતા ત્યારે બે પોઈન્ટ વધી જતા હતા, તો હવે પાસ્કલનું મિલીબારમાં કન્વર્ટ કર્યું તો બે પોઈન્ટ ઘટાડી દેવાના, 633 છે એના બદલે 6.33, બરાબર થઈ ગયું પાસ્કલનું મિલીબારમાં. ઓકે, તો આ થઈ ગયું તમારી એક ટાઈપની ડિઝાઇન. હવે ડિઝાઇન તો નહીં કહેવાય, અને ન્યુમેરિકલ જ કહેવાય, કારણ કે એમાં પ્રેશર ડ્રોપનું બધું ફાઇન કરવાનું પૂછેલું. હવે આ ટાઈપની ડિઝાઇન જોઈ લો, આ જે તમારી આખી ડિઝાઇન કરવાની પૂછે, તમને ખાલી ફ્લો ગીવન હોય અને કીધું હોય કે તમે ડિઝાઇન કરો બેક ફિલ્ટર. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ આપણું શું હતું, ક્લોથનો એરિયા ફાઇન કરવાનો, જે બેક ફિલ્ટર છે તમારું, આ બેગ હાઉસ છે, આ બેગમાં બે જે બેગ લટકેલી છે, બહુ મોટી બેગ થઈ ગઈ, આટલી મોટી ના હોય, આ તમારું બેગ હાઉસ, આ તમારી જે બેગ છે, બરાબર, આ જે બેગ છે, આ ત્રણ બેગ છે, આ એક બે ને ત્રણ, એ બેગનો ક્લોથનો એરિયા તમારે ફાઇન કરવાનો છે. તો એ ક્લોથનો એરિયા કઈ રીતના મળશે, આપણે ક્લોથનો એરિયા તમને કઈ રીતના મળશે, તો તમને ક્રાઇટેરિયામાંથી પલ્સ જેટ માટે એર ટુ ક્લોથ રેશિયો 1.7 સેન્ટીમીટર પર સેકન્ડ, એ આપણે જોયું. તો એર ટુ ક્લોથ રેશિયો અઝ્યુમ કરી નાખ્યો, ફ્લો ખબર છે, ફ્લો ખબર છે, તો પછી એના પરથી આપણને મળી જાય ક્લોથનો એરિયા. ઓકે, ક્લોથનો એરિયા મળી ગયો, ક્લોથનો એરિયા મળી ગયો. તો એના પછી હવે આપણે પહેલાં ટોટલ એક બેગનો એરિયા ફાઇન કરી લઈએ, એક બેગનો એરિયા મળી જાય તો પછી નંબર ઓફ બેગ મળી જાય. ઓકે, જો એક બેગનો એરિયા મેં આગળ કીધું એમ, એક બેગનો એરિયા માટે ડાયામીટર ને હાઇટ અઝ્યુમ કરવી પડશે. અહીંયા ત્રણ લીધી છે, પણ આપણે બહુ પહેલા ન્યુમેરિકલ ગણેલું છે ને, એટલે આપણે પાંચ જ લઈશું. ત્રણ લે તો વાંધો નહીં, પણ પાંચ લે તો કેલ્ક્યુલેશન ઇઝી પડે. જો આમાં ત્રણ લીધી છે ને, એટલે કેલ્ક્યુલેશન કેલ્સીમાં કરવું પડશે, 1.884 આવ્યું. પણ આપણે જો ખાલી પાંચ લઈશું ને 200 લઈશું તો આન્સર સીધો 3.14 મીટર સ્ક્વેર ફટાફટ થઈ જશે. ઓકે, થઈ ગયું, એરિયા મળી ગયો તમને, અહીંયા પાઈડીએચ એરિયા મળી ગયો. હવે નંબર ઓફ બેગ્સ, તો ક્લોથનો એરિયાનો છેદમાં એક એરિયાનો, એક બેગનો એરિયા, તો એના પછી મળી જશે નંબર ઓફ બેગ્સ 312 બેગ મળી ગઈ. હવે જો હવે 312 બેગ છે એને તમારે સ્ક્વેરમાં કેમ કન્વર્ટ કરવાનું, સપોઝ 18x18 કે 17x17, બીકોઝ આપણે ડિઝાઇન કરવાના છે એ સ્ક્વેર ટાઈપ જ ડિઝાઇન કરવાના છે સ્ક્વેર. હવે સ્ક્વેર ડિઝાઇન હોય તો અહીંયા બી સેમ હશે, આ લાઇનમાં બી સેમ હશે બેગ ફિલ્ટર, બરાબર, જે તમારી બેગ લટકેલી હોય એ આ લાઇનમાં પણ સેમ હશે અને આ લાઇનમાં એ પણ સેમ હશે. એમ સપોઝ અહીંયા ચાર હશે, ચાર બેગ લટકેલી હશે, તો અહીંયા બી ચાર જ બેગ લટકેલી હશે, બરાબર, આમથી ગણો કે આમથી ગણો એમ. તો આ આપણી બેગ છે એ પણ સ્ક્વેરમાં જ હોવી જોઈએ ને, તો એ બેને સ્ક્વેરમાં કન્વર્ટ કરવી પડશે. 312 છે એનો નિયરેસ્ટ સ્ક્વેર થાય બસ 18x18 324, 17x17 કેટલું થાય, 289 થાય ને, એ થોડું દૂર હતું, 18x18 324 નજીક હતું, એટલે 18x18 લઈ લીધું. ઓકે, તો આ તમારું સપોઝ બેક ફિલ્ટર છે, તો એ રીતના અહીંયા 1 2 3 4 એ રીતના અપ ટુ 18 આમ હશે, અને 1 2 3 4 5 6 7 8 રીતના 18 આમ હશે, 18. ઓકે, 18x18 થઈ ગયું. આમ આ તમારી થઈ ગઈ બેગ, તમે ગોઠવી દીધી બેગ ફિલ્ટરમાં. હવે ડાયમેન્શનમાં તો શું તમારે ટોટલ એરિયા ફાઇન કરવાનો છે, ટોટલ એરિયા. ઓકે, તો એના માટે પહેલાં આપણે ઓપન એરિયા જોઈશે, પહેલાં આપણે બેગનો એરિયા જોઈ લઈએ. બેગની એરિયા તમારે ટોટલ કેટલી બેગ છે, 324
અને એક બેગ માટે 5x40² એનામાંથી બેગનો એરિયા મળી જશે ઓકે હવે બેગનો એરિયા મળી ગયો હવે ઓપન એરિયા ઓપન એરિયા તમારો શું થશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એવી પછી તમને કેન વેલોસિટી ખબર છે એના પછી તમને ઓપન એરિયા મળી જશે ઓપન એરિયા 10 તો તમારો ટોટલ એરિયા થશે 10+10.18 એટલે તમારો કેટલો થાય 20 આને પણ આપણે સ્ક્વેરમાં રાખો કારણ કે આપણે ડિઝાઇન છે માં સ્ક્વેર સ્ક્વેર જ ડિઝાઇન કરવાનું છે એટલે 25 કરી નાખ્યું સ્ક્વેર 5x5 તો જો આ તમારો સ્ક્વેર બેગ ફિલ્ટર થઈ ગયું 5 મીટર એની લેન્થ છે અને 5 મીટર એની હાઈટ 5 મીટર એની શું કહેવાય લેન્થ છે અને 5 મીટર એની વિડ્થ છે હવે જો 18x18 જો આ 1 2 3 4 5 6 7 8 9 એ રીતના 18x એ રીતના 18x18 જો આવી રીતના 18 બેગ થઈ આવી રીતના અપ ટુ 18 ઓકે આવી રીતના 18 બેગ થઈ આવી રીતના 18x18 અંદર બેગ અરેન્જ કરેલી છે અને 5 મીટર એની બહારની ટોટલ 5 મીટર એની લેન્થ છે અને 5 મીટર વિડ્થ છે ઓકે આઈ હોપ ક્લિયર થયું હશે ના ક્લિયર થયું હોય તો પૂછી લેજો ક્લિયર થઈ જ ગયું હશે ઓકે આ થઈ ગયો તમારી લેન્થ 5 મીટર ઓકે જો હવે નાવ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ હા 1 મિનિટ આવું હા ઓકે તો ક્યાં હતા સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ હા તો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ એટલે જો તમે ફિગર એક કરીને બતાવું આ તમારું છે બેગ ફિલ્ટર ઓકે 5x5 5 મીટર એની લેન્થ છે 5 મીટર એની વિડ્થ છે 18x18 બેગ છે આમાં 18 દોરી તો નહીં શકાશે એટલે થોડીક 2-3 દોરી દઉં છું આ 1 2 3 દોરી દઉં છું ઓકે 3 બેગ છે નાવ વોટ ઇઝ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ ઓકે આ એનું સેન્ટર છે અહીંયા આ બેગનું સેન્ટર અહીંયા આ બેગનું સેન્ટર અહીંયા બેગનું સેન્ટર અહીંયા બરાબર સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ એટલે આટલું બરાબર આ થઈ ગયું તમારું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ હવે ટોટલ લેન્થ એટલે ટોટલ લેન્થ તમારી એટલે 5 મીટર અહીંયાથી આટલી તમારી 5 મીટર થશે આ 5 મીટર 5 મીટર હવે ટોટલ લેન્થમાં કેટલું આવશે જો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ ઇન્ટુ એન માઇનસ વન એટલે એન એટલે શું છે તમારી બેગ જો એક્ઝામ્પલ તરીકે આપણે આ નાનું બહુ જ નાનું બેગ ફિલ્ટર આપણે અહીંયા દોર્યું છે 3 બેગવાળું હવે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ ઇન્ટુ એન માઇનસ 1 એન એટલે અહીંયા કેટલી છે 3 બેગ ઓકે 3 બેગ છે તો 3 માઇનસ 1 એટલે 2 એટલે 2 વખત સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ એટલે આટલું થઈ જશે જો આ 2 વખત થઈ ગયું મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધી આટલું થઈ ગયું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ પ્લસ સાઈડનું ડિસ્ટન્સ એટલે આ જો તમારી આ સાઈડ અને આ સાઈડ એ કેટલી વાર 2 વાર એટલે જો આ 1 વાર અહીંયાનું થઈ ગયું અહીંયાનું અને 1 વાર અહીંયાનું થઈ ગયું ઓકે સાઈડનું હવે જે આ વચ્ચે બાકી રહ્યું છે એવું છે તમારું જો અહીંયા આટલું થઈ ગયું હવે રેડિયસ બાકી રહેશે કેમ કારણ કે જે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ આ લીધું છે આટલુંથી આટલું ઓકે એમાં અડધી બેગ હોતી જ આવ્યું છે જો કારણ કે સેન્ટર તો અડધી બેગ હોતી જ હોય તો બાકીની જે વધ્યું જો આ બેગ છે આ બેગ આ એનું સેન્ટર છે ઓકે તો આટલું ડિસ્ટન્સ તો કેલ્ક્યુલેટ થઈ ગયું છે પણ આ જે અડધી રેડિયસ બાકી રહી છે અહીંયાની જો આ રેડિયસ બાકી રહી ગઈ ને કારણ કે સાઈડ ડિસ્ટન્સમાં નથી આવતી અને સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સમાં પણ નથી આવતી એવી રીતની અહીંયાની રેડિયસ જો સાઈડ ડિસ્ટન્સમાં પણ નથી આવતી અને સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સમાં પણ નથી આવતી એટલે એ રેડિયસ કેલ્ક્યુલેટ કરવી પડે અંદર મતલબ એડ કરવી પડે અંદર તો એ એડ કરી છે 2 વખત રેડિયસ જો
સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ ઇન્ટુ એન માઇનસ વન, એટલે વચ્ચેનું સેન્ટરનું બધું ડિસ્ટન્સ આવી ગયું, પછી સાઈડ ડિસ્ટન્સ બાકી રહ્યું હતું એ અને રેડિયસનું ડિસ્ટન્સ, એટલે તમારી ટોટલ લેન્થ થઈ ગઈ. ઓકે, આ ઇક્વેશન ખબર પડી ગઈ. ટોટલ લેન્થ તમને 5 મીટર, એટલે આ mmમાં કેલ્ક્યુલેશન છે બધું, એટલે mmમાં 5000 mm. અને સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ ઇન્ટુ અહીંયા આપણી કેટલી બેગ હતી, 18 × 18. ઓકે, તો 18 બેગ હોય લેન્થમાં, તો 18 - 1 કરવું પડે, એટલે થઈ ગયું. અને સાઈડ ડિસ્ટન્સ તો 100 mm આપણે અઝ્યુમ કરવાનું, ક્રાઇટેરિયામાં ગીવન જ છે. રેડિયસ 200 mm, ડાયમીટર આપણે અઝ્યુમ કર્યો તો રેડિયસ કેટલી થાય, 100 mm. બધા ડેટા ગીવન છે, એના પછી સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ મળી જાય. તો 271 આવ્યું, મતલબ 300 કરતાં ઓછું હોવું જોઈએ, 300 કરતાં ઓછું છે. ઓકે, ધ ડિઝાઇન ઇઝ ઓકે. આ થઈ ગયું. નાવ હપર બોટમની, હવે એ હવે હા જો, હવે હોપર બોટમની હાઈટ, હોપર બોટમની હાઈટ તમને કઈ રીતના મળશે જો, આ ફિગર થોડીક મોટી કરી નાખું. આ ખાલી હોપર દર્શાવ્યું છે, ઉપરનું બેગ ફિલ્ટર. જો તમને એમ થશે આ શું છે, આ આજે છે તમારું, આજે છે તમારો એ એરલોક વાલ છે. હવે એરલોક વાલનું ફંક્શન શું છે, તો એરલોક વાલ હોય એ એરને લોક કરી દે, એરને અહીંયાથી પાસ નહીં થવા દે અહીંયાથી, બિકોઝ એરને પાસ થવા દેશે તો પછી ડસ્ટને ને કલેક્શનમાં ને એમાં પ્રોબ્લેમ આવશે. તો એરલોક વાલ એરને લોક કરી દે, ખાલી ડસ્ટ પાસ થશે, બરાબર. એરલોક વાલ, હવે એરલોક વાલનું શું કહેવાય, ડાયમીટર કેટલો હશે, 300. ઓકે, એટલે આટલું 300 થઈ ગયું. જો જો આટલું આટલું છે, આટલું 300 થઈ ગયું, 300. હવે એટલું 300 થઈ ગયું, ટોટલ કેટલું છે, 5000. આટલું 5000 છે, 5000, 5 મીટર આપણે કેલ્ક્યુલેટ કર્યું તો ટોટલ કેટલું છે, 5000. હવે 5000માંથી 300 જાય, 5000 - 300. જો 5000માંથી 300 જાય તો કેવું, આયરુઆ અને આયરુઆ એ બંને ડિસ્ટન્સનો સરવાળો આવે. હવે એના ડિવાઈડ બાય 2 કરી દઈએ તો ખાલી આટલુંક આવી જાય, ખાલી એટલુંક, બરાબર, ખાલી આટલુંક અથવા ખાલી આટલુંક, બરાબર, એટલું આવી ગયું. હવે આયરુઆ છે, આયરુઆ હજુ બીજી પેન યુઝ કરી લેવી પડશે. જો જો અહીંયાથી લઈને જો આ તમે આ ટ્રાયંગલ જો, આ ટ્રાયંગલ, બરાબર, આ તમારો હશે, આ તમારો હશે 60 ડિગ્રી. કેટલો, 60. ઓકે, હવે આપણે 10 લગાવો, 10 60 = સામેની બાજુ અને છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ શું છે તમારી, તમને દેખાય છે આ તમારી હાઈટ છે, હાઈટ બોટમ, હોપર બોટમની હાઈટ, હાઈટ અને છેદમાં આયરુઆ. આયરુઆ કેટલું છે તમારું, 500 - 300 - 2, હમણાં જ કેલ્ક્યુલેટ કર્યું. ઓકે, તો હાઈટના છેદમાં 500 - 300 - 2. પેન થોડી જાડી થઈ ગઈ. ઓકે, હાઈટના છેદમાં 500 - 300 - 2, એટલે તમારી 1060, એટલે તમારે એના પર તમને હાઈટ મળી જશે. હાઈટને કરતા બનાવો એટલે 1060ની તે વેલ્યુ તમને ખબર જ છે, કેટલી થાય 1060ની, √3. હા, √3 થશે, એના પરથી મળી જશે. √3 ના ખબર હોય તો બી તમે 1060 કેલ્સીમાં કરી દેજો. ઓકે, આ થઈ ગઈ તમારી હોપર બોટમની હાઈટ. હવે ફાઇનલ સ્ટેપ, તમારી ટોટલ હાઈટ, ટોટલ હાઈટ, ટોટલ હાઈટમાં કેટલું આ વસ્તુ આવશે,
जो तमने मैं एक क्वेश्चन में कीधेलू इनलेट ने आउटलेट नी हाइट आवशे स्टार्टिंग में फिगर में बतावेल इनलेट अने आउटलेट ए तमारी इनलेट ने आउटलेट नी हाइट पछी बेग हाउस नी हाइट बराबर केटली तमारी 5000 तमे हाँ 5000 अने होपर नी हमणा आइडिया कैलक्युलेट करी होपर नी अने फाइनली एरलॉक वाल नी ए केटली 300 આ બધી વેલ્યુ પુટ કરતા મારી ટોટલ હાઈટ ઓકે તો આ છે કમ્પ્લીટ તમારી ડિઝાઇન અરે હા હજી એક બાકી છે એક આ તો બહુ ઇઝી છે જોકે એક વાર પૂછાઈ ગયો છે આમાં કેવું છે અ બેગ હાઉસ હેવિંગ અ 10 કમ્પાર્ટમેન્ટ્સ છે અને 260 બેગ છે એક કમ્પાર્ટમેન્ટમાં તો ટોટલ કેટલી બેગ થશે 2600 બેગ થશે પછી શું કીધું છે ડાયમીટર આપેલું છે 200 mm અને હાઈટ આપેલી છે લેન્થ આપેલી છે 5 મીટર એટલે એ જ થયું ફ્લો આપેલો છે 12 કેટલો છે 120,000 મીટર ક્યુબ પર મિનિટ કેલ્ક્યુલેટ શું કરવાનું કીધું છે એર ટુ ક્લોથ રેશિયો ઓકે એર ટુ ક્લોથ રેશિયો કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે અઝ્યુમ ટુ કમ્પાર્ટમેન્ટ ઇઝ આઉટ ઓફ સર્વિસ ધેન ડિટરમાઇન ધ પર્સન્ટેજ ચેન્જ ઇન એર ટુ ક્લોથ રેશિયો ઓકે તો આ ક્વેશ્ચન કહેવા હું માગે છે તો પહેલાં 10 કમ્પાર્ટમેન્ટ છે 10 ત્યારે આપણે પહેલાં એર ટુ ક્લોથ રેશિયો કેલ્ક્યુલેટ કરીશું બરાબર હવે બે કમ્પાર્ટમેન્ટ આઉટ ઓફ સર્વિસ કરી નાખ્યા તો વધ્યા કેટલા 8 કમ્પાર્ટમેન્ટ હવે 8 કમ્પાર્ટમેન્ટ માટે એર ટુ ક્લોથ રેશિયો આપણે કેલ્ક્યુલેટ કરીશું અને કેટલો ડિફરન્સ આવશે એ આપણે કહેવાનું છે ઓકે એને ક્વેશ્ચનમાં એ જ પૂછ્યું છે કે બે કમ્પાર્ટમેન્ટ આઉટ ઓફ સર્વિસ હોય ત્યારે એર ટુ ક્લોથ રેશિયોમાં કેટલા પર્સન્ટ ચેન્જ આવશે તો આપણે ચાલો એક્ઝામ્પલ જોઈએ પહેલાં તો આપણે 10 કમ્પાર્ટમેન્ટ માટે એર ટુ ક્લોથ રેશિયો ફાઇન કરી લઈએ 10 કમ્પાર્ટમેન્ટ છે 260 બેગ છે એક કમ્પાર્ટમેન્ટમાં ડાયમીટર 200 છે લેન્થ 5 છે ફ્લો આપેલો છે તો પહેલાં આપણે એક ટોટલ બેગ જોઈ લઈએ 10 કમ્પાર્ટમેન્ટની 2600 બેગ એરિયા ઓફ 1 બેગ પાય ડી એચ બરાબર 3.14 એક બેગનો એરિયા આટલો હોય તો પછી આપણે ક્લોથ એરિયા જોઈ લઈએ એરિયા 1 બેગ એક બેગનો ક્લોથ એરિયા આટલો છે તો આપણે શું કહેવાય આ 2600 બેગ હોય તો એને કરી લે તો 2600 વડે ગુણાવી દેવાનું તો એનામાંથી મળી જાય આ તમને ક્લોથ એરિયા મળી ગયો બરાબર ક્લોથ એરિયા મળી ગયો પછી એના પછી એર ટુ ક્લોથ રેશિયો મળી જાય કારણ કે ફ્લો ખબર છે ક્લોથ એરિયા ખબર છે તો ક્લોથ એરિયા એર ટુ ક્લોથ રેશિયો ઇઝીલી મળી જાય ઓકે પહેલાં તમને ક્લો એર ટુ ક્લોથ રેશિયો મળી ગયો 10 કમ્પાર્ટમેન્ટ્સ માટે નાવ વી હેવ ટુ ફાઇન્ડ ફોર ધ 8 કમ્પાર્ટમેન્ટ્સ બિકોઝ 2 કમ્પાર્ટમેન્ટ ઇઝ આઉટ ઓફ સર્વિસ જો અહીંયા લખ્યું જ છે જો 8 કમ્પાર્ટમેન્ટ હોય તો 8 × 260 ટોટલ 2080 બેગ હશે હવે નવો ક્લો એર ટુ ક્લોથ રેશિયો કેટલો થશે 3.14 × 2080 પહેલાંમાં 2600 બેગ હતી આમાં ખાલી 2080 જ છે કારણ કે બે કમ્પાર્ટમેન્ટ તો છે જ નહીં તો હવે એર ટુ ક્લોથ રેશિયો એર ટુ ક્લોથ રેશિયો ફ્લો અપન નવો ક્લોથ એરિયા આપણે જે અહીંયા ફાઇન કર્યો તો ફ્લો અપન એરિયા એટલે એના પરથી મળ્યો આટલા મીટર પર સેકન્ડ નવો એર ટુ ક્લોથ રેશિયો ઓકે તો જો હવે પર્સન્ટેજ ચેન્જ જો આપણે આ મળ્યો નવો જૂનો કેટલો હતો 0.245 જો આ આપણને નવો મળ્યો જૂનો કેટલો હતો 0.245 હવે સપોઝ 0.245 એ 100% છે તો 0.306 એ કેટલા પર્સન્ટ હોઈ શકે તો ત્રિરાશી આ રીતના તો કેટલા 124% તો 100%માંથી 124% થયું તો કેટલો ચેન્જ થશે 24% જ ચેન્જ થશે 24.9 એટલે આટલા પર્સન્ટ ચેન્જ આવ્યો આ તમારો ફાઇનલ આન્સર ઓકે તો બસ આટલી ડિઝાઇન છે જો કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો થોડું ફટાફટ કરાવ્યું છે